કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં આતંક મચાવેલો છે, પરંતુ હવે એક પછી એક કોરોના વેક્સિન તૈયાર થવા માંડી છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ કોરોના વેક્સિનને લઈ સર્વેની કામગીરી કરવામાં આવી છે। પરંતુ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની વેક્સિનને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અને લોકો વેક્સિન માટેની નોંધણી પ્રક્રિયામાં પોતાના નામ નોંધાવવાથી ડરી રહ્યા છે। ભારતમાં વર્તમાન સમયમાં 3 કંપનીઓ દ્વારા કોરોનાની વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે અને આગામી જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી કોરોના માટેની વેક્સિન ભારતના બજારમાં ઉપલબ્ધ થઈ જશે। ત્યારે ભારત જેવા વિશાળ દેશમાં કોરોનાની વેક્સિનને લઈ આગામી સમયમાં જે વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવશે તે ખૂબ જ પડકારજનક રહેશે। આટલા વિશાળ દેશમાં સહી સલામત રીતે તમામ લોકોને સમયસર વેક્સિન મળી રહે તે માટે સરકાર દ્વારા અત્યારે વેક્સિનને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને દેશમાં અલગ અલગ કેટેગરીમાં ઝડપથી વ્યવસ્થિત રીતે વેક્સિનની કામગીરી થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં વર્તમાન સમયમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોનું સર્વે કરવામાં આવી રહ્યું છે। પરંતુ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે બનાસકાંઠા જિલ્લામાં આ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સિન માટે પોતાના નામની નોંધણી કરાવતા ડરી રહ્યા છે। આજે જ્યારે આવા લોકોની પૂછપરછ કરતા તેમણે કેમેરા સામે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિનની આડઅસર થવાના ખતરાને લઈ તેઓ વેક્સિન માટેની નોંધણી નથી કરાવી રહ્યા। મેં એમ કહ્યું કે મને એકવાર કોરોના થયેલો છે અને એમાંથી એકદમ સારું થઈ ગયું હતું, પણ એમ કે ગભરાટ અને ડર લાગે છે કે કદાચ એની આડઅસર ન થાય, એના માટે અમે વિચાર કરીએ કે વેક્સિન લેવી કે ના લેવી। હલો, વેક્સિન માટે આવ્યા હતા, સર્વે કરી ગયા છે, પણ અમને છે ને ડર લાગે છે, વેક્સિનથી કોઈ નુકસાનની આડઅસર નથી થતી તે, એટલે અમે ના પાડીએ છીએ। અમારે તો અહીં વેક્સિન માટે અમને ફોન આવ્યો હતો, પરંતુ વેક્સિનની આડઅસર થવાના કારણે થોડી ડર લાગે છે, એટલા માટે અમે નામ નથી નોંધાવ્યું। કોરોના વાયરસ ખતરનાક વાયરસ છે અને તેના માટે સરકાર દ્વારા પણ વેક્સિન ઝડપથી બજારમાં આવે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ સાથે સાથે સરકાર દ્વારા પણ આ વેક્સિનને લઈ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે અને એક પછી એક પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે અને તમામ પરીક્ષણોમાં આ વેક્સિન સફળ થયા બાદ જ તેને લોકો સુધી પહોંચાડવામાં આવશે અને જ્યારે લોકોને આ વેક્સિન આપવામાં આવશે ત્યારે એની આડઅસર પૂરો અભ્યાસ થઈ ચૂક્યો છે, જેથી લોકોએ ખોટી અફવા અને ખોટા ભ્રમથી દૂર રહેવું જોઈએ અને વેક્સિન માટે નોંધણી પોતાના નામ નોંધાવે તે ખૂબ જ જરૂરી છે।